નમસ્કાર દર્શક મિત્રો, આખરે કોંગ્રેસનું દર્દ છલકાયું. અમારા નેતા ત્યાં જઈ ભાજપના નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. આખરે અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા પણ ભાજપના થયા છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા તો પહેલાં જ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યાં અલગ અલગ જિલ્લાઓમાં અસંખ્ય કાર્યકર્તાઓએ ભાજપ જઈને કેસરિયો કર્યો છે. કોંગ્રેસનો ગઢ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે. ત્યારે ઘરના લોકો જેમ ઘર છોડીને જાય ત્યારે દુઃખ થાય તેવી વેદના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છલકાવી છે. ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દર છલકાયું છે. શક્તિસિંહની દિલની વેદના બહાર આવી છે. કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં મા બાપની સેવા કરે. અમારા નેતા ત્યાં જઈને ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની એવી શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે? આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે. ધન્યવાદ. જય હિન્દ.